વાત વિગતવાર સમાચારોની તો ઈડીએ નેશનલ હેરાલ્ડ કેસમાં યગ ઇન્ડિયાની રૂપિયા સાતસો એકાવન પોઈન્ટ નવ કરોડની સંપત્તિને જપ્ત કરી છે ત્યારે મની લોન્ડરિંગના મામલામાં કોંગ્રેસ સાથે જોડાયેલી યગ ઇન્ડિયા વિરુદ્ધ આ કાર્યવાહી કરવામાં આવી છે

ત્યારે વાત કરી તો સોનિયાને રાહુલની પણ પૂછપરછ બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી ઉપરાંત આ તપાસ એજન્સી પણ નિવેદનમાં કહ્યું છે તે પ્રમાણે તેને સોનિયા ગાંધી અને તેના પુત્ર રાહુલ ગાંધી અને પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેની પણ પૂછપરછ તેમના નિવેદનો નોંધ્યા જેના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી વધુમાં પણ જણાવ્યું હતું કે તે પ્રમાણે તપાસમાં જણાવ્યા અનુસાર યંગ ઇન્ડિયા પાસે દિલ્હી મુંબઈ અને લખનઉમાં પણ એસોસિએટેડ જનરલ લિમિટેડ એટલે કે એજે ની માલિકીની રૂપિયા છસો એકસઠ ગેરકાયદેસર મિલકતો છે

ઓસ્કારના ઉપરાંત સેમ અને સુમાન દુબે પણ આરોપી બનાવવામાં આવ્યા હતા ભાજપના નેતા સુબ્રમણ્ય સ્વામી આરોપ લગાવ્યો કે કોંગ્રેસ નેશનલ સંચાલન કરતી પાસેથી રૂપિયા લોન લગાવ્યોનો અધિકાર યંગ ઇન્ડિયન લિમિટેડ ટ્રાન્સફર ન કરો ઉપરાંત યંગ ઇન્ડિયન લિમિટેડ એજીએલની પણ રૂપિયા બે હજાર કરોડની સંપત્તિ માત્ર રૂપિયા પચાસ લાખમાં કોંગ્રેસ પાર્ટીને ટ્રાન્સફર કરી દીધી તેને હસ્તગત કરી હતી સ્વામીનો આરોપ છે કે રાહુલ અને સોનિયા યંગ ઇન્ડિયન લિમિટેડ નેશનલ હેરાલ્ડ ચલાવતી જેલ કંપની પર કોંગ્રેસ દ્વારા લેણી અને કરાયેલી છે તેમાં રૂપિયા નેવું કરોડની લોન ચૂકવવા માટે રૂપિયા પચાસ લાખ ચૂક્યા હતા વાયલ ને તેને લોન ની વસૂલતા માટે પણ રૂપિયા બે હજાર કરોડની કિંમત દિલ્હીમાં પ્રાઇમ લોકેશન સ્થિત બિલ્ડિંગ સહિત નેશનલ હેરાલ્ડ ની મિલકતનો હસ્તગત કરવાનો અધિકાર મળ્યો છે અને ઉપરાંત આરોપ છે કે 2010 માં 5 લાખ રૂપિયા સાથે બનેલી જે આ યંગ ઇન્ડિયન લિમિટેડ કંપની છે તેને સંપત્તિ થોડા વર્ષોમાં જ વધીને 800 કરોડ રૂપિયા થઈ ગઈ હતી બીજી તરફ આવકવેરા વિભાગનું કહેવું છે કે રાહુલ ગાંધીએ યંગ ઇન્ડિયન લિમિટેડના શેરમાંથી એકસો ચોપન કરોડ રૂપિયાની કમાણી કરી છે આવકવેરા વિભાગે યંગ ઇન્ડિયન લિમિટેડને બે હજાર અગિયાર બાર માટે રાહુલ ગાંધી ની પાંચ દિવસમાં પચાસ કલાક પૂછપરછ કરવામાં આવી હતી અને ત્યારબાદ એકવીસ જુલાઈ બે ના રોજ નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધીની ત્રણ દિવસમાં બાર કલાક પૂછપરછ કરવામાં આવી રાહુલ ગાંધી પચાસ કહેવું છે કે વાયઆઈએલની પણ રચના નફો કરવાને બદલે સખાવતી હેતુ માટે કરવામાં આવી હતી કોંગ્રેસ એમ પણ કહે છે કે યંગ ઇન્ડિયન લિમિટેડ દ્વારા કરવામાં આવેલ ટ્રાન્ઝેક્શનની નાણાકીય નહીં પરંતુ કોમર્શિયલ હતું

ઇક્વિટીમાં પણ રૂપાંતર કરી હતી ત્યારે રૂપિયા નેવું કરોડની લોન નવી કંપની યંગ ઇન્ડિયનને ટ્રાન્સફર કરવામાં આવી પરંતુ યંગ ઇન્ડિયન એ બિન લાભકારી કંપની છે અને તેના શેર ધારકો અને ડિરેક્ટરોને કોઈ ડિવિડન્ડ ચૂકવી શકાતું નથી શિંગવીનો દાવો છે કે આનો અર્થ એ છે કે તમે આ કંપની પાસેથી એક પણ રૂપિયા નહીં લઈ શકો સિંગવી એવો પણ દાવો કરો છે કે નેશનલ હેરાલ્ડની તમામ પ્રોપર્ટી અને પ્રિન્ટિંગ ઉપરાંત જે પ્રિવિશન અને બિઝનેસ ને પર એજીએલ પાસે પહેલાની જેમ જ હક છે અને માત્ર એટલો જ ફેરફાર છે કે એજીએલ ના શેરની માલિકી યંગ ઇન્ડિયન પાસે છે પરંતુ યંગ ઇન્ડિયન આ પૈસાનો કોઈ પણ રીતે ઉપયોગ નહીં કરી શકે અને તે ન તો ડિવિડન્ડ ચૂકવી શકે છે ને ન તો નફો કમાઈ શકે છે